હેલો ફ્રેન્ડ્સ, હું છું અંકુર સવાણી. આજે વાત કરવાની છે આપણે HSRP નંબર પ્લેટ કે બારે. ઓર મહેશ 140 રૂપિયા મેં આપ અપની નંબર પ્લેટ ચેન્જ કરા સકતે હૈ મહેશ 140 રૂપિયા મેં. તો દેખતે હૈ વિડિયો કેસે હમ ચેન્જ કરેંગે માત્ર 140 રૂપિયા મેં. તો મેરા વિડિયો અચ્છા લગે તો આપ લાઇક શેર ઓર સબસ્ક્રાઇબ જરૂર કર લીજિએ મેરી ચેનલ કો. મોટર વ્હીકલ એક્ટ 2019 આ ચુકા હૈ, ઉસકે મુતાબિક હમે અપને વ્હીકલ મેં HSRP નંબર પ્લેટ લગાના જરૂરી હૈ. જી હા, જરૂરી હૈ. તો ઇસ નંબર પ્લેટ કો લગાને કી પ્રોસેસ મેં આજ આપકો બતાને વાલા હું કેસે હમ લગાએંગે. આપ કભી ભી RTO જાઓગે તો વહાં ભી નંબર પ્લેટ લગાને કે લિયે કોઈ બોલેગા 300 રૂપિયે, 400 રૂપિયા, 500 રૂપિયે લે લે. લેકિન હમ યહાં પે આપકો સિખાને વાલે હૈ મહેશ 140 રૂપિયે મેં આપ અપની નંબર પ્લેટ ચેન્જ કરા સકતે હો. HSRP નંબર પ્લેટ નિકાલને કે 5 સ્ટેપ. સ્ટેપ 1 હૈ કે હમે ઓનલાઈન ફોર્મ ભરના હૈ ઓર વહાં પે ડોક્યુમેન્ટ અપલોડ કરના. નંબર 2 પે હમે નજદીક કી RTO સેન્ટર પે જાના હૈ, વહાં જાકે હમે ફોર્મ ફી ભરની હૈ. નંબર 3 હમારી નંબર પ્લેટ તૈયાર હોને કા એક મેસેજ આયેગા, હમારે જો નંબર પે રજિસ્ટ્રેશન હોગા ઉસ નંબર પે હમે એક મેસેજ આયેગા આપકી નંબર પ્લેટ તૈયાર હો ગઈ. નંબર 4 પે હમે અપોઇન્ટમેન્ટ લેની હૈ કે હમ કિસ તારીખ પે કિસ દિન પે હમ વહાં આયેંગે ઓર વો નંબર પ્લેટ ફિટ કરાયેંગે. નંબર 5 આજ હમ જિસ તારીખ કા હમ અપોઇન્ટમેન્ટ લીએ ઉસ તારીખ કો હમ જાયેંગે ઓર વહાં જાકે હમ અપની નંબર પ્લેટ ફિટ કરેંગે. બસ ઇતના હી કરના હૈ, 5 સ્ટેપ કા યુઝ કરના હૈ. ઓર યે 5 સ્ટેપ યુઝ કરોગે તો આપકી નંબર પ્લેટ ફિટ હો જાયેગી મહેશ 140 રૂપિયા મેં. જી હા, મહેશ 140 રૂપિયા મેં. HSRP નંબર પ્લેટ હું ફોર્મ કેસે ભરેંગે હમ યે દેખતે હૈ. ચલો, યે મેરા ડેશબોર્ડ આ ગયા. યહાં પે હમ ગૂગલ ક્રોમ મેં જાયેંગે. યહાં પે હમ લિખેંગે HSRP નંબર પ્લેટ, એન્ટર કરેંગે. યહાં પે પહેલી સાઇટ આ જાયેગી, ઉસ પે ક્લિક કરેંગે HSRP. યહાં પે હમ કસ્ટમર મેં જાયેંગે. યહાં પે ઓલ્ડ વ્હીકલ રિક્વેસ્ટ આયેંગી, વહાં પે ક્લિક કરેંગે. પુરાની નંબર પ્લેટ ઉસકો ચેન્જ કરના હૈ. યહાં મેરા લોકેશન ડાલુંગા અમદાવાદ. યહાં રજિસ્ટ્રેશન નંબર ડાલના હોગા. રજિસ્ટ્રેશન નંબર ડાલના હૈ પહેલે 4GJ01 યા જો ભી આપકા સ્ટેટ કે આતા સ્પેસ સ્પેસ દેના હૈ. દો અંક આયેંગે, AA કે યાન કોઈ ભી વો ડાલના હૈ. ફિર સ્પેસ સ્પેસ ડાલના ઓર આપકી ગાડી નંબર લિખના હૈ. યહાં ચેસિસ નંબર લિખના હૈ, વો આપકી RC બુક મેં લિખા હી હોગા, વહાં સે મિલ જાયેગા આપકો, વો ડાલ દેના હૈ. ઓકે, ઉસકે નીચે એન્જિન નંબર ડાલના હૈ હમે, જો હમારા RC બુક મેં લિખા હુઆ એન્જિન નંબર વો ડાલ દેના હૈ યહાં પે હમે. નીચે મોબાઈલ નંબર ડાલના હૈ, જો અપના મોબાઈલ નંબર હો ઉસકો ડાલ દેગે. તો હમે યહાં પે ઓનર નેમ, ગાડી જિસકા નામ પે રજિસ્ટ્રેશન ઉસકા નામ ડાલના હૈ યહાં પે હમે. યહાં પે PUC કી જો ફોટો પાડા હુઆ ઉસકો ડાલ દેના હૈ હમે. યહાં પે મેને પહેલે હી ફોટો પાડ કે રખા હૈ, ઉસકો તો મેં અપલોડ કર દુંગા. યહાં પે આધાર નંબર, આધાર કાર્ડ ડાલુંગા, જિસકે નામ પે ગાડી હૈ ઉસકા આધાર કાર્ડ ડાલના હૈ યહાં પે હમે. ડિપ્લિસિંગ ફોર્મ હૈ ઉસકો હમ અટેચ કર લેંગે. યહાં સે હમ ડાઉનલોડ કર સકતે હૈ. મેં પહેલે સે ડાઉનલોડ કરકે ફોર્મ ભર કે રખા થા, ઇસલિયે અપલોડ કર દિયા. યે હૈ યહાં પે હમ ફોર્મ હૈ, યે આ ગયા હમારા. યહાં પે હમ નામ ડાલેંગે, યહાં પે કહાં સે અમદાવાદ, અમદાવાદ સે નહીં, ઉમર ડાલેંગે, કોઈ વો સબ ડાલ લેંગે. ઓર ફિર અપલોડ કર દેંગે, સબમિટ કરેંગે, ઓકે રહેગા. થોડી દેર લોડ હોગા. યે દેખિયે આ ગઈ, હમારા રજિસ્ટ્રેશન હો ગયા. હમ પે હમારે મોબાઈલ પે OTP કા મેસેજ ભી આ ગયા હોગા. ઉસકો એક બાર કોપી કરકે અપને કોઈ ભી કહીં ભી જગહ પે સેવ કરકે રખિયે. તો બસ ઇતની સી પ્રોસેસ. યે પ્રોસેસ ખતમ હોને કે બાદ હમ નજદીકી RTO સેન્ટર પે જાયેગે ઓર હમારે RC બુક દિખાયેંગે ઓર વહાં જાકે ફી ભર દેંગે. બસ ઇતના હી કરના હૈ ઓર આપકી નંબર પર ચેન્જ હો જાયે.
तो कैसा लगा मेरा वीडियो? अगर आपका वीडियो मेरी पसंद आया हो तो ऐसे भी और वीडियो आने वाले हैं, तो मेरी चैनल को लाइक शेयर और सब्सक्राइब जरूर कर दीजिए।